હેલો દોસ્તો, તો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે એક મહત્ત્વના વિષયની બુકનું રિવ્યૂ, બુક કમ્પેરિઝન કરવાના છે. અને વિષય છે જે સૌથી વધારે કોમેન્ટ્સ આવેલી છે, જેની કે એ વિષયનો રિવ્યૂ કરો. ઇંગ્લિશ ગ્રામર વિષય છે, તો લોકો એ ઇંગ્લિશ ગ્રામરને લીધે જે ક્યાંક ને ક્યાંક મેરિટમાં રહી જતા હોય છે અને મેરિટમાં આવી જતા હોય છે. ઇંગ્લિશ ગ્રામર છે એ ગેમ ચેન્જર તરીકે રહેતું હોય છે, કેમ કે ઘણું બધું વેટેજ હોય છે એનું. અને તેના માટે પ્રેક્ટિસ કેમ કરવી, તેના રૂલ્સ ને બધું, એવી કઈ બુક છે જેમાં બધું અવેલેબલ છે ને બધું એક બુકમાં મળી રહેશે તમને, તો એના માટે આજે હું જે ત્રણ બુક છે તે કમ્પેરિઝન કરીશ અને તમારી સમક્ષ એનો રિવ્યૂ કરીશ ડેપ્થમાં. વિડીયો થોડોક લેન્ધી રહેશે, કેમ કે હું ડેપ્થમાં એનો રિવ્યૂ કરીશ. એટલા માટે જો તમને ખરેખર જે ઇંગ્લિશ ગ્રામરની બુક વિશે ઇન્ટરેસ્ટ હોય તો તમે આખો વિડીયો જોજો, એટલે તમને આઈડિયા આવશે કે કઈ બુકની અંદર કેવું કન્ટેન્ટ છે, તો તમને બુક લેવામાં આઈડિયા આવશે. અને ઇંગ્લિશ ગ્રામરની બીજી ઘણી બધી બુક્સ અવેલેબલ છે, તો તમને એવું લાગે કે બીજી કઈ બુક્સ તમારે જાણવી છે, એના રિવ્યૂ જાણવા છે, તો એ પણ કોમેન્ટ્સમાં જણાવજો, તો આનો પાર્ટ ટુ પણ લાવીશું. અને કોઈ બીજી બુક્સ પણ તમારે રિવ્યૂ માટે જોતી હોય તો કહી શકો છો તમે મને. તો જે બુક છે, એક તો છે ઇંગ્લિશ ગ્રામર, બહુ ફેમસ વેબ ડમી પબ્લિકેશન સોનક પટેલ સરની છે. ખૂબ સારું લખે છે સર, અને ડેપ્થમાં આનો પણ રિવ્યૂ જોઈએ આપણે. જે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને સજેસ્ટ કરતો હોય છે એ બુક છે અક્ષર પબ્લિકેશનની. આ બુક પણ ખૂબ સારી છે, નવું એડિશન છે અત્યારે લેટેસ્ટ આનું. અને ત્યાર પછી મને ઘણાએ કીધું હતું જ્ઞાન પ્રકાશનની ઇંગ્લિશ ગ્રામરની બુકનું પણ રિવ્યૂ કરજો, એટલે આજે હું ત્રણ બુક સાથે રિવ્યૂ કરીશ. જો વધારે બુકનો રિવ્યૂ કરે તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જત, એટલા માટે આ ત્રણ બુક છે એનું બુક કમ્પેરિઝન અને બુક રિવ્યૂ કરીશ ડેપ્થમાં. તો કનેક્ટેડ રહો. તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો તમારે જે મગાવવા હોય તો એ બાબાજી બુક .com પરથી તમે સસ્તા ભાવે મગાવી શકો છો. સૌ પ્રથમ જે બુક છે આપણી પાસે એ છે ઇંગ્લિશ ગ્રામરની વેબ ડમી સોનક પટેલ સરની પ્રથમ આવૃત્તિ છે, અને બ્લેક કલરના પુઠ્ઠાવાળી છે. અને એક બીજી વર્ઝન આવે છે તે બંધ થઈ ગયું છે, એ ના ખરીદતા કોઈ પાસેથી. આપણે ફટાફટ ઇન્ડેક્સમાં નજર કરી લઈએ કયા કયા ટોપિક્સ આપેલા છે. તમે પોઝ કરી અને ઇન્ડેક્સ જોઈ શકો છો અને બીજી બુક સાથે પછી કમ્પેર પણ કરી શકો છો. ઇન્ડેક્સની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે અને કેટલું ડિટેલમાં આપેલું છે આપણે અંદર ડિટેલથી જોઈએ. અને જે પેજીસ ક્વોલિટી છે પણ બહુ સારી છે, અને સોનક પટેલ સરનું તમે વિડીયો યુટ્યુબમાં જોતા જ હશો કે કમ્પ્લીટ એનું કામકાજ છે બધું. તો નાઉન ચેપ્ટર છે, તો તેની અંદર કઈ રીતના આપેલું છે તમે જોઈ શકો છો. નાઉન એન ગુજરાતી, દરેક વસ્તુનું ગુજરાતી સમજૂતી છે મસ્ત એવી, અને આવી રીતના બધા નાઉન્સના પ્રકાર છે. અને પછી લાસ્ટમાં એક્સરસાઇઝ આપી દીધેલી છે. પછી જે વર્બ અને એક્ઝેક્ટિવ બનતા હોય નાઉન નાઉન પરથી એ બધા આપી દીધેલા છે, ઘણી વાર એક્ઝામમાં પૂછાતા હતા હોય છે બરાબર. હવે પછી નાઉનની અંદર થી ઘણું બધું પૂછાય છે કે ભાઈ ક્રાઉડ ઓફ પીપલ એટલે લોકોના સમૂહને કઈ રીતના કહેવાય છે, એવું બધું આખું એનું ડિટેલ આપેલી છે. કેટલું બધું ક્રૂ ઓફ સેલર્સ, તો નાવિકોનો સમૂહ હોય તો એને ક્રૂ કહેવાય, એવી રીતના આપણે હમણાં પૂછાણો તો હેટલારની અંદર શેફ જે ગ્રેન્સનો જોડકા સ્વરૂપે. પછી આ બધું જે ક્વીવર ઓફ એરોઝ ને બધું જે હમણાં પૂછાણું તો એ તીર વર્ષા, તો નાવ રિલેટેડ બધું આવી જાય છે. જેમ કે સિંહોનો ટોળું, તો એવી રીતના આ પ્રાણીઓના ટોળાને શું કહેવાય છે એ પણ આપી દીધેલું છે. અને બહુ બહુ બધું ઘણા બધા આપી દીધેલા છે અને બધું મોસ્ટ ઓફ કવર થઈ જાય છે. એક્સરસાઇઝ પાછળ આપી છે. સિંગ્યુલર પ્લુરલની અંદરથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ ફોટોઝનો બહુવચન કઈ રીતના કરવું આ તે, તો એ પણ આખું ડેપ્થ આપેલી છે બધી. કાફ છે તો કાવ્સ થાય એવી રીતના, ગલ્ફ છે તો એનું ખાલી એસ લાગીને થઈ જાય એવા નિયમો બધા આપી દેલા છે. એકદમ છૂટું છૂટું લખાણ છે અને ખૂબ સારું કન્ટેન્ટ છે એની અંદર. હંમેશા બહુવચનમાં નામ આવે કેટલા છે અહીંયા આપી દેલ છે અમુક, હંમેશા જે એક વચનમાં આવતા એ નામ આપી દીધેલા છે. બધા મોસ્ટ ઓફ નાઉન આવી ગયા છે એની અંદર, ઘણી બધી નાઉન આપેલા છે. લાસ્ટમાં એક્સરસાઇઝ છે. પછી આ જેન્ડર, જેન્ડરમાંથી ઘણું પૂછાતું રહેતું હોય છે, તો જેન્ડર પણ ઘણા બધા જેન્ડર નામ આપેલા છે કે આટલા તો ઇનફ છે. પછી એના એક્ઝામ્પલ્સ અને રૂલ્સ વાઇઝ આપી દીધેલું છે બધું કે કઈ રીતના તેનો ઉપયોગ કરવો એ મિત્ર, જેમ કે ઈચ એવરી એ તેને એ બધા સાથે પ્રોનાઉન મસ્ક્યુલર જેન્ડર તરીકે કઈ રીતના પ્રયોગ થાય, એક્સરસાઇઝ આપી દીધેલી છે. આ ફર્સ્ટ ઓફ યર્સને એને રિલેટેડ જે નાઉન કેસ છે તો એની અંદર એવું બધું આપી દીધું છે વિભક્તિથી બનાવવા, જેમ કે સી લાઇક્સ
કબીર્સ એન્ડ મીરાઝ પોએટ્રી એવી રીતના. હમણાં એક પૂછાણું તો અવર્સ ઇઝ અ ગર્લ્સ સ્કૂલ એવી રીતના, તો એ બધું એપોસ્ટ્રોફીસના નિયમ છે બધું તો એ રીતના. અને એક્સરસાઇઝ પણ બહુ બધી બહુ મોટી આપેલી છે અહીંયા, બહુ એટલે તમને મતલબ એમસીક્યુ ઘણા સોલ્વ કરવા માટે, 100 જેટલા એમસીક્યુ તમે સોલ્વ કરવા માટે આવી શકો છો. પ્રોનાઉન છે, પ્રોનાઉનની અંદર પણ ખાસું એવું કવર થઈ જાય છે, બધા નિયમ વાઇઝ આપી દીધેલું છે. પ્રોનાઉન ડિટેલ્સમાં બધું આપી દીધેલું છે. લાસ્ટમાં એક્સરસાઇઝ આપી દીધેલ છે. પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ છે, 100 જેટલા પ્રેક્ટિસ ક્વેશ્ચન દરેક આપી દીધેલા છે દરેક ચેપ્ટરની પાછળ. સારું કહેવાય, એડજેક્ટિવ ને બધું તો ખૂબ બધું બધા નિયમો કવર થઈ જાય છે આ બુક. મતલબ ઇનફ છે, તમે ઇંગ્લિશ ગ્રામર જો શીખવા માગતા હોય તો એક કોઈ પણ ક્લાસીસ કરવાની પણ જરૂર નથી. આની અંદર બધું સમજૂતી સાથે ગુજરાતી સાથે આપી દીધેલું છે, જ્યાં જ્યાં ગુજરાતી ઇંગ્લિશનું ગુજરાતી પણ આપણે કરી શકીએ છીએ. અને અહીંયા દરેક વસ્તુનું કે આ શું છે બધું અંદર એનું ડિટેલ આપી દીધેલી છે, કે કયું એક્ઝેક્ટિવ છે, કયું એડવર્બ છે, બધું ડિટેલ છે એની. જોઈ શકો છો દરેક પ્રેપોઝિશન્સ, તો પ્રેપોઝિશન્સ પણ ઘણા બધા આપેલ છે. ઇન પ્રેપોઝિશન છે તો એડ પ્રેપોઝિશન છે તો એ ઘણી બધી જગ્યાએ યુઝ થાય, તો એ બધા એના રૂલ્સ આપી દીધેલા છે. પ્રેપોઝિશન્સ પણ ખાસા એવા આપી દીધેલા છે. આપણે બીજી બુક સાથે કમ્પેર કરશું અમે, એટલીસ્ટ 43 જેટલા પ્રેપોઝિશન્સ છે બીજી બુકમાં પણ, એટલા જ અક્ષરની બુકમાં પણ 44ની આસપાસ છે. કન્ટેન્ટ એકદમ ક્વોલિટીવાળું કન્ટેન્ટ છે સોનક પટેલ સરનો એકદમ, એ તો એમાં કોઈ ડાઉટ નથી. મેં બુક વાંચેલી નથી પણ ઉપર છેલ્લી બધી ચેપ્ટર્સ જોયેલા છે, તો એના પરથી આઈડિયા હોય કે ના એકદમ ક્વોલિટી કન્ટેન્ટ છે એકદમ આની અંદર. આર્ટિકલ્સ આ બધું તે બેઝિક પતી ગયું, આર્ટિકલ્સથી બધું ચાલુ થાય છે. આર્ટિકલ્સના બધા નિયમો બધા આપી દીધેલા છે એની અંદર. ત્રણેય બુકનું રિવ્યૂ થઈ જશે પછી હું તમને કહીશ કે કઈ બુક તમારા મતે મને સારી લાગી, એ માટે હું એ પણ સજેસ્ટ કરીશ, રેટિંગ આપીશ કે કઈ બુકનું કેટલું રેટિંગ 10માંથી હોવું જોઈએ. પાર્ટ ઓફ સ્પીચ, બધી પ્રોનાઉન નાઉન વર્બ એ બધું આખું, પ્રેપોઝિશન્સ, કન્જક્શન, ઇન્ટરજેક્શન્સ, સેન્ટેન્સ કઈ રીતના બને, કર્મણિકંતે કરતરી રીતના, ટ્રાન્ઝિશન વર્બ, ઇન ટ્રાન્ઝિશન વર્બ, ઇન્ડેક્સમાં તમે જોઈ લીધું છે. ટેન્સીસ છે, ટેન્સીસની અંદર કોષ્ટક વાઇઝ બધું કે કેમાં કઈ રીતના યુઝ થાય છે એ રીતના, અને તેની અંદર ક્યાં ક્યાં વર્ડ્સ યુઝ કરી શકાય છે બધું આપી દીધેલું છે. ઇફ અનલેસ ને આ તે બધું કઈ જગ્યાએ, પછી જ્યાં તમને ડિફરન્સ જોઈએ તો ડિફરન્શિએટ કરીને આપી દીધેલું છે. કાર્ડ પણ બધું આપેલું, એકદમ સારી બુક છે કહી શકાય તો. એક એક્ટિવ પેસિવ, ઘણા બધા ઉદાહરણ સોલ્વ કરી શકો છો તમે. એક્ટિવ પેસિવ છે, બધા રૂલ્સ આની અંદર, મોસ્ટ ઓફ ગ્રામરના રૂલ્સ આવી જશે તમને. એવું કંઈ છે નહીં, અરાઉન્ડ ઘણા બધા પેજીસ, 422 પેજીસની બુક છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટને બધું, ક્વેશ્ચન ટેગ, સ્પીચ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, તો બધું કમ્પ્લીટ છે. પછી લાસ્ટમાં શું આપેલું છે આપણે ચેક કરી લઈએ. અને એની એપ્લિકેશન પણ આવે છે એમાં, તમે કોર્સ કરી દો હોય તો એવું તેવું. અને આ કોઈ પેઇડ વિડીયો નથી કે ભાઈ સોનક સર મને પેઇડ માટે કર્યો હોય કે ભાઈ આ બુકનું રિવ્યૂ કરો. ના ના, મારી રીતના તમને જે બુક સારી લાગશે એ તમને બતાવીશ. એવું કોઈ વિદ્યાર્થી માટે એવું કોઈ ખોટું પેઇડ વિડીયોની જરૂર નથી કે ભાઈ તમને મારી બુક સારી કહો. જે છે એ તમને કહું છું અહીંયા. આ હિધર ધીધર વિધર એવું હમણાં બહુ પૂછે છે.
સબ્જેક્ટ વાગે જ્ઞાન બધું તમે જેમ જુઓ છો એ રીતના બહુ સરસ મજાની બુક ડિઝાઇન કરેલી છે. તો સેકન્ડ બુક છે આપણી પાસે અક્ષરની છે. આ જૂનું વર્ઝન છે, આ નવું વર્ઝન છે, બહુ ફરક નથી. બંને થિકનેસ ઓલમોસ્ટ સેમ છે. આ મેં કરેલું છે અક્ષરનું. આની અંદર આ તેનું કન્ટેન્ટ છે. આ બુકનો કોઈ રિવ્યૂની જરૂર નથી. આ નવી બુક છે તો એનો જ રિવ્યૂ કરીએ આપણે. જૂની બુક અને નવી બુકમાં જે પેજીસ ક્વોલિટી છે ઇમ્પ્રૂવ થઈ છે, કેમ કે આની અંદર પહેલાંની અંદર બ્લેક પેજીસ હતા, આની અંદર જે વ્હાઇટ પેજીસ આવે છે અને બાકીનો ઇન્ડેક્સ સેમ જ છે. તમે જોઈ શકો છો, ઇન્ડેક્સ બધું પોઝ કરી અને તમે જોઈ શકો છો બધું. અને પાછળ વોકેબ્યુલરી આપેલી છે અને કમ્પેરિઝન જે સેરેટિંગ આતે છે પણ આપેલું છે. એ મોસ્ટ અત્યારે જરૂર નથી, મેન્સની તૈયારી કરતા લોકો માટે જરૂરી છે. અને આના પેજીસ અરાઉન્ડ છે, પેજીસ તો અહીંયા લખેલા છે 290 અહીંયા અને બીજા અહીંયા 1-105 અને 1-72 એવી રીતના ટોટલ પેજીસ છે. પહેલા તો શબ્દભેદ કે નાઉન પ્રોનાઉન છે, પાર્ટ ઓફ સ્પીચ બધી આપી દીધેલી છે. બરાબર, લાસ્ટ મેં એની એક્સરસાઇઝ છે. આની અંદર પણ સારું એવું કન્ટેન્ટ, આ બધું ગુજરાતીમાં તમને સમજાવે છે એવી રીતના સરખું સેન્ટેન્સ છે, તો કઈ રીતના સેન્ટેન્સ ફોર્મેશન છે એ બધું, આર્ટિકલ્સ સ્ટાર્ટિંગમાં ક્યાં કયો આર્ટિકલ્સ લાગે, બધા બહુ બધા નિયમ્સ આવી જાય છે એની અંદર આર્ટિકલ્સના. ધનો ઉપયોગ છે તો બધાના આગળ ધનો ઉપયોગ 14 જેટલા ખાલી ધનના ઉપયોગ માટે 14 નિયમો, તો પછી એવી રીતના આર્ટિકલ ડબલ ક્યારે થાય, પછી ક્યાં આર્ટિકલ ના વપરાય એવું, પછી એક્સરસાઇઝ આપી દીધેલી છે. એક્સરસાઇઝ પરથી એના આન્સર્સ છે, પછી કરેક્ટ ધ સેન્ટેન્સ આપણે ભૂલ કાઢી અને એક્સરસાઇઝ કરી શકીએ છીએ. પાછળ સબ્જેક્ટ વર એગ્રીમેન્ટ પણ અહીંયા બહુ ખૂબ સરસ આપી દીધું છે. બધા નિયમો આપી દીધે છે કે ભાઈ એઝ વેલ એઝ થી કરતાં જોડાયેલો હોય તો પ્રથમ કરતાં પ્રમાણે એનું આવે એવી રીતના જે બધું. આમાંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે સબ્જેક્ટ વર્ક એગ્રીમેન્ટ્સમાંથી બહુ હોય છે, કે એની પાછળ સિંગ્યુલર વર્બ યુઝ થાય કે એની પાછળ પ્લુરલ યુઝ થાય, બધું આવી જાય છે. અને એક્સરસાઇઝ છે એ બી બે પ્રકારની એક્સરસાઇઝ છે. એકની અંદર કરેક્ટ ધ સેન્ટેન્સ આવે તો આપણે ભૂલ ક્યાં છે એ શોધવાની હોય છે એવી રીતના. પછી જેમ કે પ્રોનાઉન છે તો પ્રોનાઉનનું ચેપ્ટર સરસ મજાનું ડિસ્ક્રાઇબ કરેલું છે. એક્સરસાઇઝ આપી દીધી પાછળ 65 જેટલી એક્સરસાઇઝ આપેલી છે. કાઇન્ડ ઓફ પ્રિપોઝિશન્સ છે તો પ્રિપોઝિશન્સ અહીંયા આપણે સોનક પટેલ સરની બુકમાં જોયું હતું તો 43 જેટલા હતા. આની અંદર પણ જે ઓરના જેટલા પણ યુઝ થાય કે કઈ કઈ રીતના ઓર હતો એ બધી જગ્યાએ તેનું આપેલું છે. અહીંયા 44 જેટલા પ્રિપોઝિશન્સ યુઝ આની અંદર આપી દીધા છે. ઓલમોસ્ટ બધી અંદર 43-44 જેટલા છે. તો એની અંદર પછી એક પ્રિપોઝિશનનો 4-5 જગ્યાએ ઉપયોગ થતો હોય તો બધું અંદર ડિટેલમાં આપેલું છે. અને પ્રિપોઝિશન સાથે જે ફ્રેઝ બનતા હોય, જેમ કે ઇન્સ્પાઇટ ઓફ, તો એની રીતના આવું થાય તો એ પણ બધા અહીંયા આપી દીધેલા છે આપણે. પછી પ્રિપોઝિશન જેમ કે એબિટ સાથે બાય યુઝ થાય તો એવી રીતના આખું લિસ્ટ આપી દીધેલું છે અહીંયા. ઘણી વાર ખાલી જગ્યા પૂછાતી હોય તો ડ્રીમ ઓફ સમથિંગ, તો ઓફની જગ્યાએ ખાલી જગ્યા હોય તો આપણે એની જગ્યાએ અલગ અલગ આપી દીધેલો છે. એવું ઘણું બધું અહીંયા કેટલા બધા આપી દીધેલા છે. લાસ્ટમાં એક્સરસાઇઝ છે, એટલે એક એક ટોપિક છે બહુ ડિટેલમાં આપેલું છે એમને, કે ઉપર છેલ્લું માહિતી આપી. અને નાઉન છે તો નાઉનમાં બધી રીતના મટિરિયલ નાઉન, આ રીતના આપણે હમણાં જોયું એવી રીતના જે કલેક્ટિવ નાઉન છે, તો સોલ્જર્સ આર્મી ઓન સોલ્જર્સ હોય તો એનું આખું જે ગ્રુપ હોય તો એને હાઈવ ઓફ બીઝ, તો બીઝને ટોળાને શું કહેવાય એવું દેશમાં પૂછી શકે છે. સિંગ્યુલર પ્લુરલ બધું આપેલું છે કઈ રીતના, જેમાં મધર ઇન લો તો મધર્સ ઇન લો, જેન્ડર પૂછાતી હોય છે કે ભાઈ નન અને પેલું ડ્રેક ડક, આ તે બધું જે નાઉન જેન્ડર છે તો પૂછાતી રહેતી હોય છે ઘણી વાર, તે બધું અહીંયા આપી દીધેલું છે. એક્ટર એક્ટ્રેસ એવી રીતના જોઈ શકો છો તમે. અને જૂની એડિશન કરતાં આની અંદર પેજીસ ક્વોલિટી થોડી ઇમ્પ્રૂવ થઈ છે, બાકી બધું તો એમને એજ સેમ જ છે. એડજેક્ટિવ વિશે પણ ડિટેલમાં આપેલું છે, એ આપણે ઇગ્નોર કરી દેતા હોય છે, પણ એડજેક્ટિવમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે, ખબર ના હોય મચ મેની ને બધા જે એડજેક્ટિવ છે, ડિટર્મિનન્ટ્સ છે, નિશ્ચિત વાક્યો છે.
પછી નોન ફાઇનાઇટ વર્બ્સ છે, એક્સરસાઇઝિસ છે, બધાની અંદર પાછળ આપેલી છે ડેશ વાઇઝ, પોઝિટિવ વર્બ્સ છે, મેક ને હેવ ને ગેટ ને વાળું છે. તો ઇન્ડેક્સ તો તમે જોઈ જશે એ રીતના બધું એકદમ ચેપ્ટર્સ આપેલા છે. કન્જક્શન્સ પણ ઘણા બધા ડેપ્થમાં આપેલા છે. એડવર્બ્સ, ક્લોઝિસ છે, પછી ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ છે, એની અંદર પણ બધું સરખો એવો યુઝ આપેલો છે. બહુ બધી એક્સરસાઇઝ આપેલી છે એટલે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ પણ ખાસું ડેપ્થ માટે વાક્ય રૂપાંતર છે. ને અમુક જે ચેપ્ટર તમને ના લાગે કે આ સ્કીપ કરી દેવા જોઈએ તો સ્કીપ કરી શકો છો. ઇન્વર્ઝન છે, આપણા એમ પી ટોપિક છે, તમે કરી શકો છો એમાંથી. ત્યારબાદ અલંકાર ફિગર ઓફ સ્પીચ એ પણ આની અંદર આપી દીધેલું છે. હજી સુધી એટલા પૂછાણા છે પણ ક્યારેક પૂછાઈ શકે છે અલંકારો તો એ પણ. અને વોકેબ્યુલરીની અંદર પછી પાર્ટ ટુ ચાલુ થાય છે અહીંયા, વન પેજીસથી પાછું, એટલે વોકેબ્યુલરી માટે છે. શબ્દ ફોર્મેશન કઈ રીતના છે એ બધું આપે. ત્યારબાદ કઈ રીતના વર્ડ બને, નોઇઝમાંથી નોઇઝી અને કઈ રીતના બને એ રીતના છે. ત્યારબાદ પ્રોફેશન કે ભાઈ એડવોકેટ એટલે વકીલ ને બધું અલગ અલગ. નાઉન વર્બમાંથી જે નાઉન બનતા હોય, ઘણીવાર પૂછાય કે આનું વર્બ ફોર્મ કયું છે, આ નાઉન છે તો એનું વર્બ ફોર્મ કયું છે. એક્ઝેક્ટિવ ફોર્મ ઓફ નાઉન્સ છે, એન્ટોનિમ્સ સિનોનિમ્સ બધું તો આપે દુલો જ છે. વોકેબ માટે પહેલાં જે અહીંયા વોકેબ માટે જે સિનોનિમ એન્ટોનિમ આપેલા છે પહેલાં કરી લ્યો અને પછી બીજું કરો તો પણ ચાલે. ત્યારબાદ જે ડબલ ડબલ જે સ્પેલિંગની અંદરથી અર્થભેદ છે તો એ આપેલું છે અહીંયા. સમાન ઉચ્ચારવાળા હોય ને અલગ અલગ સ્પેલિંગ થતા હોય તો કન્ફ્યુઝિંગ ઘણા બધા હોય તો એ પણ ઘણા બધા આપેલા છે અહીંયા, અરાઉન્ડ 250 જેટલા. વન વર્ડ સબસ્ટિટ્યુશન આપેલ છે, અંદર વોકેબ પણ બધું કવર થઈ જાય છે. તો આ બુક પણ ખૂબ સરસ મજાની ડિઝાઇન કરેલી છે. પાછળ તો એસે રાઇટિંગ ને એવું બધું છે, એ તો કોઈ મેન્સ માટે તૈયારી કરતા એના માટે જરૂરી છે, લેટર રાઇટિંગ ને બધું. બાકી ખૂબ ખાસી એવી કન્ટેન્ટ, ક્વોલિટી કન્ટેન્ટ છે. આપણી પાસે થર્ડ બુક છે એ છે જ્ઞાન પ્રકાશન. જ્ઞાન પ્રકાશનની જે ઇંગ્લિશ ગ્રામરની બુક છે તો તે આપણે લાવી રહ્યા છીએ અને એની અંદર અરાઉન્ડ પેજીસ છે, 542 જેટલા પેજીસ છે. અંદર જોઈએ, પેજીસ ક્વોલિટી થોડીક બ્લેકિશ જેવી છે, પેજીસ ક્વોલિટી એટલી બધી સારી નથી. પરંતુ કન્ટેન્ટ કેવું છે આપણે અંદર જોઈ શકીએ છીએ. આ છે એનું ઇન્ડેક્સ, તમે જોઈ શકો છો. ઇન્ડેક્સ પોઝ કરી અને કમ્પેર કરી શકો છો. એક મિનિટ, આ છે એનું ઇન્ડેક્સ. સિનિયર ઇન્ટરમીડિયમ્સ ને બધું આપી દીધેલું છે, મતલબ કે વોકેબ પણ આમાં આપી દીધેલી છે. અક્ષર અને જ્ઞાનની અંદર વોકેબ આપેલી છે અને જે ઇંગ્લિશ ગ્રામર વેબડમી છે તેની અંદર વોકેબથી, વોકેબની અલગથી બુક આવે છે, એની અંદર વોકેબ નથી એટલું બધું. હવે આ છે પાર્ટ ઓફ સ્પીચ, નાઉન કે કોને કહેવાય, પ્રોનામાં શું છે. પાછળ એક્સરસાઇઝ આપેલી છે, પરીક્ષામાં પૂછાયેલા અથવા પૂછાવીની શક્યતા ધરાવતા પ્રશ્નો છે. ટાઈપ્સ ઓફ નાઉન જોઈ શકો છો તમે, જે કમ્પેર કરી શકો બીજા સાથે. કલેક્ટિવ નાઉન્સને જે આપેલું છે, એબસ્ટ્રેક્ટ નાઉન્સ બધા આપેલા છે. આ ત્રણેય બુક કમ્પેર થઈ ગયા પછી હું મારી રીતે, મને કઈ બુક સારી લાગી એ તમને હું જણાવીશ લાસ્ટમાં. તમે કનેક્ટેડ રહેજો. વાક્યો આપી દીધેલા છે કે ભાઈ કોને કેવી રીતના આજ્ઞાર્થ વાક્યો કોને કહેવાય, અને વાક્યોનો પ્રકાર, વિધાન વાક્યોને. સિંગ્યુલર પ્લુરલ આપેલું છે, કઈ રીતના એસએચઈએચ જોડીને સિંગ્યુલર પ્લુરલ બની શકે છે. પાછળ એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ તો બધામાં આપેલી જ છે, ખાસી એક્સરસાઇઝ આપેલી છે. આર્ટિકલ્સ
ए आर्टिकल नो उपयोग छे, आठ नियम छे एन आर्टिकल उपयोग छे, एना चार नियम छे द आर्टिकल नो उपयोग छे, एना 14-15 जेटला नियम छे, ત્યારબાદ જેન્ડર જાતિ કે ભાઈ નેફ્યુ નાઇસ ઇન હસબન્ડ વાઇફ ને આવી રીતે પૂછાતો હોય છે. એ પણ ઘણા બધા આપેલા છે. મેં આ બુકનો ઉપર છેલ્લો વ્યૂ જોયો તો ક્યાંક ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક મને લાગી છે, બાકી તો બુકમાં કંઈ એટલું બધું નથી વાંધો. હવે જે એનિમલ્સ એના એના યંગ વન્સ એટલે એના બચ્ચાને શું કહેવાય એ બધું આપેલું છે અહીંયા. રોમન અંક તો જો કે ઇંગ્લિશનો પાર્ટ કહેવાય પણ ના પણ કહેવાય, કેમ કે એ તો રિઝનિંગમાં પણ આવે છે ને. વર્બ ક્રિયાપદ છે તો એ વર્બ ટ્રાન્ઝિશનરી વર્બ અને વર્બ રહેશે. વર્બના બધા ઇમ્પોર્ટન્ટ્સ આ બધા મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ આપેલા છે. વર્ડના ત્રણેય રૂપ આપેલા છે જે પૂછાતા રહેતા હોય છે અવારનવાર, V1 V2 V3. એ તો દરેક બુકમાં કન્ટેન્ટ સેમ જ છે, તમે ખાલી ઇન્ડેક્સ કમ્પેર કરીને જોઈ શકો છો. બધા કાર્ડ આપેલા છે, સદ વર્તમાન કાર્ડ, તમે પોઝ કરીને જોઈ શકો છો કેવું કન્ટેન્ટ આપેલું છે. કીવર્ડ્સ બધા કે આ કીવર્ડ્સ હોય તો સદ વર્તમાન કાર્ડ ઓળખવા માટે, એકદમ ચાલુ વર્તમાન કાર્ડ અને બધા કીવર્ડ ડિટેલમાં બધા આપેલું જ છે. કારણ કે વચ્ચે પ્રિન્ટ પેજીસ નથી તો કંઈ નહીં. તો એક ખોટું છે, આની અંદર બધી જગ્યાએ જ્ઞાનવાળાને એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી છે. ક્યાંય પણ તમે એવી રીતના એવું ના હોવું જોઈએ, કોઈ પણ તમારું જે એપ્લિકેશન છે તો એની એડવર્ટાઇઝમેન્ટ છે તો એક આ તમે પેજ પર અથવા પાછળ કરી શકો છો. અહીંયા ઘણી વચ્ચે આવી રીતના એડવર્ટાઇઝમેન્ટ ઠોકી દીધી છે તો એ ખોટું છે. તમે પેઇડ બુક કરી ખરીદતા હોય છે વિદ્યાર્થીઓ તો એના માટે એડવર્ટાઇઝ વચ્ચે ના આપવી જોઈએ. એ બધી જગ્યાએ એડવર્ટાઇઝ આપેલી છે. બધા કાર્ડ વિશે આપણે પૂર્ણ, ફાઇનાઇટ વર્બ્સ છે, નોન ઇનફાઇનાઇટ વર્બ્સ છે, જો બધી જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ છે ખોટી થોપી દીધી છે. તમે એટલો ખર્ચો કરીને બુક ખરીદો છો ને પછી તમને અમુક આવા તો બીજા દશક પેજ તો નીકળી જતા છે કે આવું ગણીએ તો એ તો ના હોવું જોઈએ. કેમ કે તમે જેમ કે સોનક પટેલ સરે પાછળ એડવર્ટાઇઝમેન્ટ કરે છે તો પાછળ આવી રીતના કરી શકો છો. તમારી કોઈ એપ્લિકેશન છે કે કંઈ એવું છે તો વચ્ચે વિદ્યાર્થીઓને વાંચનની વચ્ચે ના આવવું જોઈએ. એ એક માઇનસ પોઈન્ટ છે આનો. ત્રણેય બુકના હું માઇનસ પોઈન્ટ અને પ્લસ પોઈન્ટ પણ લાસ્ટમાં કહીશ, તમને કઈ રીતના આઈડિયા આવે છે. કોઝલ વર્બ્સ છે, મતલબ હેવ ને ગેટ ને એવાળું છે કે ભાઈ ગેટ મેક સાથે એક્ટિવ વોઇસમાં મૂળરૂપ આવે, પેસિવ વોઇસમાં એનું ના મતલબ કે એને જ રહી. જો અહીંયા પણ આપેલું છે વર્બ ફોર્મ્સ રિવિઝન છે. પછી સબ્જેક્ટ વર્ક એગ્રીમેન્ટ છે, એટલે બધામાં આપેલું જ છે. બધું કન્ટેન્ટ તો સેમ જ છે, પરંતુ ક્યાંક કઈ બુકનું કન્ટેન્ટ ક્વોલિટી કન્ટેન્ટ કેટલું છે એ જરૂરી છે, નહીં તો બધાને ઇન્ડેક્સ તો સેમ જ છે. સર્વનામ પ્રોનાઉન્સિએશન બધા પ્રિપોઝિશન્સ છે. પ્રિપોઝિશન્સ ઘણા બધા આપેલા છે. આપણે જોઈએ અહીંયા નંબર્સ નથી આપેલા, અહીં તો આપણે ખબર પડી કેટલા પ્રિપોઝિશન છે. અરાઉન્ડ 44 જેટલા પ્રિપોઝિશન તો બધામાં આપેલા જ છે. અંદર પણ એટલા બધા છે જ અને બધાના નિયમો પણ આપેલા જ છે, તો કંઈ ખરાબ નથી. કન્જક્શન્સ છે, કઈ રીતના એનું ઇન્ડાયરેક્ટ સ્પીચ, ઇન્ડાયરેક્ટ કઈ રીતના કોષ્ટક વાઇઝ આપેલું છે. આ થોડીક સારી માહિતી આપેલી કહેવાય કે બધું. વિશેષણ બધું બાકી કન્ટેન્ટ તો કંઈ બહુ એટલું છે નહીં. તમે પાછળ જે
वोकेब आपेली है तो वोकेब जो लीए अपने वोकेबनी अंदर के कामकाज है सीनोनियम्स है तो सीनोनियम्स के आपेला है सीनोनियम एंटोनिम ने तो यूं है कि तो अढ़ड़क है तो कोईपण बुक में एवं नहीं कि आ बुक में पूछा है तो तेरे दरियो है ये अंदर थी तब ढोल भरी नाव जो है ये तो कोईपण बुक अंदर बधाने अलग अलग आपेलो है पर तमने पाचड़ा पूछाये कर जाओ तो वे सारू रही अराउंड पूछाये सामान आवेला है अराउंड 450 जो है एंटोनियम है बधु बाकी तो इडियम्स ने फ्रेजिस है ओके बेनी अंदर आपेली है तेन इंडेक्स जो है शब्दशी मैं एक शब्दशी में पूछा रहता है ओके मैं जो ते सरखी पीएसआई लेवल तैयारी करता है तो ओके मैं अलग बुक ले लेवी जो है एना कई बुक सारी है हूँ तमने नेक्स्ट लेक्चर में जणावी दईश कि ओके मैं कई हूँ यूज करूँ छू कई वापरी शकाय छे बधुं तो ठीक है सिंगुलर प्लुरल बधा ना आपेला छे सिंगुलर प्लुरल केम थाय छे इम्पोर्टंट वन वर्ड्स ओल्ड वर्ड्स छे पार्ट ऑफ स्पीच बधुं तो सरस बुक छे। हेलो मित्रों तो वीडियो केवो लगे कमेंट बॉक्स में जणावजो अने मारा मत मुजब आ त्रण बुक में कई बुक ने रैंक वन रैंक टू और रैंक थ्री मळवो जोईए ए तमने जणावी दउस अने ए पहेला ए कही दउं के कोईपण मने प्रमोशन कोईपण पब्लिकेशन तरफ थी मळेलुं नथी कि हूँ एनी तारीफ करूँ जे मने लाग्यु छे जे मैं वाँचेली छे बुक जे मैं एनालिसिस करेल छूं एना परथी तमने कहूँ छूँ एटले एवुं ना समजता कि मने जे पेड करे छे तो तेना माटे सारूँ बोलीश तो रैंक वन मारा मुजब सोनक पटेल सर वेबडमी एकेडमी जे बुक है तेने आपीशू रैंक वन केम के एनी अंदर जे कंटेंट है क्वॉलिटी कंटेंट है टू ध पॉइंट बधुं आपेलू है कहीं एक्स्ट्रा वधारे पड़तुं नथी आपेलू जे कि विद्यार्थियों ने कारण वगैरह जे प्रिपेरेशन करवी पड़े एना माटे छे अने पेजिस क्वॉलिटी मस्त है बुकनी अंदर कॉन्टेंट बहुत सारूँ आपेलू है एक माइनस पॉइंट है कि एर वोकेब नहीं आपेलू वोकेब में अलग बुक तमारे वोकेब माटे लेवी पड़शे अने सेकंड रैंक हूँ आपीश अक्षर पब्लिकेशन ने अक्षर पब्लिकेशन अंदर वोकेब अने बधुं मळी जाय छे तमने अने कंटेंट पण क्वॉलिटी छे अने सारूँ कंटेंट छे एवुं पण क्यांक थोड़ी वधारे पड़तुं सोनक पटेल सर तरफ झूके छे कंटेंट नहीं तो बेनुं एक्झेक्ट सेम ज छे तमे एनुं कम्पेर करी शको छो विडियोमांथी परंतु लेटेस्ट जे ट्रेंड मुजब छे सोनक पटेल सर बनावे छे बुक तो एनी लेटेस्ट ट्रेंड मुजब अत्यारे चाले छे अक्षर तो वर्षो थी चाली आवे छे जे बधु ट्रेंड तो एना माटे छे ज बधु ज्ञान प्रकाशन नी वात ए छे कि ज्ञान प्रकाशन नी अंदर छे तो एक कंटेंट छे तो ए तो सारू ज छे एवुं कंई नथी परंतु ज्यां एडवर्टाइजमेंट वच्चे आवी जाय छे क्यांक नानी एवी प्रिंटिंग मिस्टेक्स छे घणा जग्याए मैं जोईली छे तो एटलू थोड़ू छे नहीं तो ए पण बुक सारी ज छे एवुं कंई नथी पण तमे मैं कीधुं एवी रीतना कम्पेर करी शको छो तमे इंडेक्स ने बधुं तो विडियो सारो लाग्यो होय तो जणावो कमेंट्स करो अने लाइक शेर सब्सक्राइब करो अने नेक्स्ट विडियो अंदर हूँ वोकेब माटे अने इंग्लिश ग्रामर जे थई गया पछी प्रेक्टिस कई रीतना करूँ एमसीक्यू ने इम्प्रूव कई रीतना करूँ एनो विडियो लावीश के कई रीतना एने प्रेक्टिस क्वेश्चन्स क्यांथी फाइंड करवा कई रीतना सॉल्व करवा केम के ग्रामर एक वार थई गया पछी तमे प्रेक्टिस करती रहेवी जरूरी छे अने प्रेक्टिस क्यांथी करवी ए हूँ जरूरथी तमने नेक्स्ट विडियो अंदर पार्ट टू लावीश एनी अंदर जणावीश आ विडियो खूब लेंधी थई गयो छे परंतु जो त्रणे अलग अलग विडियो बनावे तो विद्यार्थियों ने जोवा में कन्फ्यूजन थाय एक विडियो अंदर बधुं कंटेंट समावानी कोशिश मैं करी छे तो थैंक यू।